નમસ્કાર દર્શક મિત્રો, આજે વહેલી સવારે અમરેલીમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે। કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય અને ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપના કાર્યાલય પર પહોંચી ગયા હતા। ભાજપના કાર્યાલયમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થતા જ ભાજપ કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો। ધાનાણીએ પુરુષોત્તમ રૂપાલાને પગે લાગીને સાથે બેસીને ચાની ચુસ્કી પણ મારી હતી। અમરેલીમાં ભાજપ કાર્યાલયમાં વહેલી સવારે પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે અચાનક જ ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ભાજપના કાર્યાલયમાં પ્રવેશતા ઘડીભર માટે સન્નાટો છવાઈ ગયો હતો। પરેશ ધાનાણીએ મોડી રાતે રાજકમલ ચોક ખાતે જંગી સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા। જો કે વહેલી સવારે ભાજપના જ કાર્યાલયમાં પહોંચી દાવપેજ ભૂલીને ચાની ચુસ્કી માણતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। અમરેલી જિલ્લાની બધી બેઠકો પર ભાજપ ક્યારે ભગવો નથી લહેરાવી શક્યો। ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના વાવાઝોડામાં તો ભાજપનો સફાયો થયો હતો। ધન્યવાદ।